કે આખા વિશ્વમાં 2024નું વર્ષ ગરમમાં ગરમ રહ્યું. યુરોપની હવામાન સંસ્થા જે છે એણે આ એક રિપોર્ટ આપેલો છે કે આખા વર્ષ આખા વિશ્વમાં જે છે ને એ 2024નું વર્ષ ગરમમાં ગરમ રહ્યું, એટલે કે સૌથી વધારે ગરમ રહ્યું. જીએચજી ગ્રીન હાઉસ ગેસમાં વધારો થઈ ગયો. અલ નિનોની અંદર સતત લગાતાર ફેરફાર જોવા મળ્યો. દરિયાની પાણીની સપાટી જે છે એમાં વધારો થયો. દરિયાની પાણીની સપાટી જે છે એ વધુ અને વધુ ગરમ થઈ ગઈ. અને આ બધી વસ્તુના કારણે જે છે એ 2024નું આખું વર્ષ સૌથી વધુ ગરમ રહ્યું. આખા વર્ષ દરમિયાનની વાત કરીએ તો તાપમાનની અંદર 1.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જેટલો વધારો જે છે એ જોવા મળ્યો. તો આવી બધી વસ્તુ જે છે જોવા મળી. ચલો આ ન્યૂઝ છે બરાબર. આ ન્યૂઝથી તમે શું સમજો, આનો શું ઉપયોગ કરી શકાય કે આ કંઈ કામમાં લાગે કે ન લાગે? તમે વિચારીને કહો રેડ કે ક્લાઇમેટ ચેન્જનો કોઈ પણ એસે નિબંધ વગેરે પૂછાય ગમે ત્યારે કે એવું કંઈ હોય તો એ બધાની અંદર આ બધી વસ્તુ લખી નાખવાની. મોસ્ટ ટાઈમ પીશું કે બીજું આ અમુક જે કીવર્ડ આપેલા છે એ કીવર્ડ લખવાના, જેમ કે જીએચજી ગ્રીન હાઉસ ગેસમાં વધારો, અલ નિનોમાં ફેરફાર, પછી દરિયાની પાણીની સપાટી ગરમ થઈ જવી. તો આવા બધા પરિબળો જવાબદાર હતા. 1.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નહીં વધી ગયું એ બરાબર. તો આવા કીવર્ડ લખવાના.